મેઘરાજાએ રીતસરના ધમરોડી નાખ્યા હોય તેવી રીતે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો તાલુકાઓમાં વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકની કરવામાં આવે તો બનાસકાંઠાના દાંતીવાડામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે બનાસકાંઠાના દાંતીવાડામાં ચોવીસ કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ પડતા પાણી જ પાણી ભરાઈ ગયું હતું તો ભારે ડેમમાં પણ વરસાદી પાણીની આવક થઈ છે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ છે છેલ્લા કલાકમાં મેઘરાજાએ દાંતીવાડા ઉપરાંત નડિયાદમાં પણ ધમાકેદાર બેટિંગ કરી છે અહીં છેલ્લા ચોવીસ કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે મહુદામાં અઢી ઇંચ ડીસામાં અઢી ઇંચ સાથે ગોધરામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો તો ડોલવાડમાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો આ સાથે જ માતર અને દિયોદરમાં દોઢ ઇંચ ઉમરેઠમાં સુબીરમાં સવા ઇંચ મહેમદાબાદમાં દેશાળમાં અને કપડવંજમાં પણ સવા વરસાદ પડ્યો છે ગુજરાતમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદ વિશે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો પંચોતેર ટકાથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી હિનલ જોડાઈ ચૂક્યા છે જે હિનલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી રહી છે તે વિશે શું છે વધુ માહિતી જે હિનલ તો હું પૂછવા માંગુ છું કે જે પ્રમાણે હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે આઠ ટકા વરસાદ નોંધાયો તો રાજ્યના તેતાલીસ તાલુકાઓમાં ચાલીસ ઇંચ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે ચોરાણું તાલુકાઓની વાત કરીએ કે વીસ થી ચાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે એકસો ચાર તાલુકામાં દસ થી લઈને વીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે

વધુ માહિતી જણાવવા માટે અમારા સહયોગી હિનલ જોડાઈ ચુક્યા છે ન્યુઝરૂમ થી તો જે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જે પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તે વિશે શું છે વધુ માહિતી વરસાદ તો વરસી ગયો છે અને ગઈકાલે ધીમી ધારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજના દિવસમાં દાંતીવાડામાં સૌથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે અને જે રીતે આપણી પાસે માહિતી છે કે અત્યાર સુધી કચ્છમાં સૌથી ભારે વરસાદ વધારે વરસાદ ત્યાં ખાબકી ચૂક્યો છે આગામી દિવસમાં પણ જેમ જે રીતે તાપીમાં ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે તેમ રીતે જિલ્લા અને તાલુકામાં તમામ રીતે ડેમ ઓવરફ્લો થવાની શક્યતાઓ છે પરંતુ હાલ વરસાદનું જોર ઘટ્યું છે ધમાકેદાર એન્ટ્રી જે રીતે મેઘરાજાએ કરી હતી ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હતો આગામી પાંચ છ દિવસ માટે ભારેથી ભારે વરસાદની આગાહી હતી પરંતુ આજે ફરીથી આગાહી કરવામાં આવી છે કે હવે વરસાદનું જોર ઘટી ગયું છે જયારે હવામાન વિભાગ દ્વારા આગાહી જે પ્રમાણે કરવામાં આવી રહી હતી મેઘરાજા વરસી રહ્યા છે તમામ પંથકમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો હતો ત્યારે રોડ રસ્તા ઉપર જે પ્રકારના પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે જે રીતે આપણે સ્થાનિકોનો રોષ સાંભળતા હોઈએ છીએ કે થોડાક વરસાદમાં જ ખાડાઓ પડી જતા હોય છે જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જતા હોય છે તો આ વખતે પણ એ જ પરિસ્થિતિ યથાવત છે થોડા જ વરસાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં તથા અમુક શહેરી વિસ્તારોમાં અને વચ્ચે કિસ્સો આવ્યો હતો સુરતનો કે બ્રિજ પર પણ ખાડા પડી ગયા એટલે કે ખાલી દસ્તાવેજો પર જ આ બ્રિજ અને રસ્તાઓની પ્રિમોન્સૂન કામગીરી દેખાતી હોય છે થોડા વરસાદમાં જ ખાડાઓ પડી જતા હોય છે જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જતા હોય છે તથા રસ્તાઓ ઉપર પણ સમા પાણી ભરાઈ જતા હોય છે એટલે કે હાલ તંત્ર દ્વારા તંત્રની ઘોર બેદરકારી આવી રીતે સામે આવતી હોય છે જેના સમગ્ર માહિતી જણા બદલ આપનો ખૂબ જ આભાર છે રીતે અમારા સહયોગી હાલ જણાવી રહ્યા છે કે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે દરેક જગ્યાએ ખાડા તેમજ ભૂવારા જોવા મળી રહ્યો છે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે વિશે 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે જો વાત કરવામાં આવે કે દરેક જગ્યાએ પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે